જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપણે શાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર ચાર પ્રસારના માપ એની અંદર ચલનાંક વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ અગાઉના લેક્ચરમાં આપણે પ્રમાણિત વિચલન વિશે અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત વિચલન જ્યાં આપણું પૂરું થાય છે બરાબર ત્યાંથી જ ચલનાંક શરૂ થાય છે આમ પ્રમાણિત વિચલન અને ચલનાંક એ બે એક જ ટૉપિક છે એમ કંઈ તો ના ન કહેવાય કે એની અંદર જ સમાવેશ થઈ જાય છે કારણ કે એની વ્યાખ્યામાં જ પ્રમાણિત વિચલનનો સમાવેશ થઈ જાય છે અહીંયા હવે સૌથી પહેલાં તો આપણે ચલનાંકનો અર્થ જોઈએ તો ચલનાંક એટલે શું તો કે ચલનાંક એટલે પ્રમાણિત વિચલનાંકને સો વડે ગુણવાથી મળતું માપ કે જે ચલનાંકનું જે સૂત્ર આપેલું છે બરાબર કે એસના છેદમાં એક્સ બાર એને સો વડે તમે ગુણી નાખો એટલે તમને ચલનાંક મળે તો પ્રશ્ન એ થાય કે અહીંયા ચલનાંક શોધવાનું કારણ શું પણ વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત વિચલનથી બે સમૂહ માટેની જ્યારે માહિતી આપેલી હોય ત્યારે એની સરખામણી આપણે કરી શકતા નથી અને સરખામણી કરવા માટે ટકાવારી માપ છે એ જરૂરી છે એટલા માટે અહીંયા સોથી ગુણમાંથી આપણને ચલનાંકનું ટકાવારી માપ મળશે એટલે જ કીધું કે ચલનાંક એટલે મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ મધ્યકની સાપેક્ષમાં એટલે કે મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું જે માપ છે એટલે ચલનાંક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ અહીં ચલનાંકનો ઉપયોગ ક્યાં થશે તો કે બે સમૂહની જ્યારે માહિતી આપેલી હોય ત્યારે માહિતીની સરખામણી કરવી હોય કે કઈ માહિતી કેટલી ચડિયાતી છે કેટલી ઉતરતી કક્ષામાં છે કેટલી સુસંગત છે કેટલી સુસંગત નથી કેટલી સ્થિર છે કેટલી અસ્થિર છે આવા જ્યારે કોમર્સની અંદર અમુક સવાલોના જવાબ જ્યારે આપવાના થાય બરાબર ત્યારે આ ચલનાંક માપ છે એ આપણને ઉપયોગી બને છે તો ફરીવાર ચલનાંકનો અર્થ જોઈ લઈ કે ચલનાંક એટલે પ્રમાણિત વિચલનાંકને સો વડે ગુણમાંથી મળતા માપને ચલનાંક કહેવામાં આવે છે અથવા તો ચલનાંક એટલે મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવ દર્શાવતું માપ એટલે ચલનાંક એટલે કે ચલનાંકને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે હવે એનું સૂત્ર જોઈએ તો ચલનાંક બરાબર એસના છેદમાં એક્સ બાર ગુણ્યા સો એટલે કે પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ગુણ્યા સો એકદમ સીધું અને સાદું એવું એનું સૂત્ર છે અને એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું છે એની થોડીક વિગતે સમજૂતી મેળવીએ તો કે ચલનાંકનો ઉપયોગ ક્યાં થાય છે તો કે બે કે તેથી વધુ માહિતીના સમૂહ માટે પ્રસારની સરખામણી કરવાની હોય ત્યારે ચલનાંકનો ઉપયોગ થાય છે કે કઈ માહિતીમાં કેટલો પ્રસાર વધારે રહેલો છે કેટલું વિચલન વધારે રહેલું છે કેટલો તફાવત વધારે રહેલો છે જો આ જાણવું હોય ત્યારે આપણે ચલનાંકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી તો કે ઉપયોગ કરવા માટેનું એના માપ એનું પેરામીટર્સ એનું નોમ્સ શું છે તો કે ઉપયોગ કરવા માટે એનું પેરામીટર્સ એનું માપ છે કે જે સમૂહ માટે ચલનાંક ઓછો હોય તે સમૂહ વધારે સ્થિર કહેવાય અથવા એમાં પ્રસાર પ્રસાર ઓછું છે એમ કહી શકાય અથવા તો તે વધારે સુસંગત છે એમ કહી શકાય એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રશ્ન એવા પૂછશે કે બે કંપની હોય બરાબર છે કોઈ બે સમૂહ માહિતી માહિતીના સમૂહ આપેલા હોય તો આમાં એવું હોય કે કયા સમૂહ વધારે સ્થિર છે કઈ પેઢીનો નફો વધારે સ્થિર છે કઈ પેઢીમાં વધારે પગાર જે ચૂકવણી થાય એ સ્થિર એમાં સ્થિરતા જોવા મળે છે બે ક્રિકેટરની જે રેટ છે બરાબર એના પ્રસાર માટેના પ્રશ્ન પૂછ્યા હોય તો કયો ક્રિકેટર વધારે સ્થિર રમેલ છે તો એના માટે પણ તમારે ચલનાંક શોધવો પડે અને એની સ્થિરતાનું માપ છે એ આપણે મેળ મેળવી શકીએ ફરીવાર જોઈ લઈ કે જે સમૂહ માટે ચલનાંક ઓછો આવે એટલે કે ચલનાંકનું માપ ઓછું આવે તે સમૂહ વધારે સ્થિર કહેવાય અથવા એમાં ચલન ઓછું છે એમ કહી શકાય અથવા તે વધારે સુસંગત છે એમ કહી શકાય તો આનાથી ઓપોઝિટ જે સમૂહ માટે ચલનાંક વધારે હોય એટલે કે ચલનાંકનું માપ વધુ આવશે તે વધુ અસ્થિર છે એમાં વધારે ચલન જોવા મળે છે અને વધુ અસુસંગત છે એમ કહી શકાય હવે આપણે વિગતે એમાં દાખલાઓ જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ નંબર એકવીસ આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને રકમ છે એ આ પ્રમાણે આપેલી હશે કે ભાઈ કોઈ બે સમૂહ હશે અહીંયા બે સમૂહ એટલે આપણને વજન અને ઊંચાઈ આ બે વસ્તુ આપણને આપેલી છે એના મધ્યક અને પ્રમાણિત વિચલન આ બંને તમને આપી દીધેલા હશે અને એના આધારે આપણે વજન અને ઊંચાઈ આ બંનેમાંથી કયા માપની અંદર વધારે પ્રસાર રહેલો છે એ આપણે શોધવાનું કીધું છે આપણને બરાબર તો આપણે પહેલાં વજન માટે આપણે ચલનાંક શોધીએ અહીંયા લખીએ વજન અને એનો ચલનાંક શોધીએ એટલે ચલનાંક ચલનાંક માટે કોઈ સંજ્ઞા નથી એટલે સીધું જ લખવું પડશે કે એસના છેદમાં એક્સ બાર ગુણ્યા સો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન વજન માટે જોઈએ તો પ્રમાણિત વિચલન આપેલું છે ચાર પોઈન્ટ આઠ છેદમાં મધ્યક આપ્યું છે છપ્પન પોઈન્ટ બે કિલોગ્રામ ગુણ્યા સો હવે આનું સાદું રૂપ છે એ વિદ્યાર્થી મિત્રો તમે તમારા કેલ્ક્યુલેટરમાં આપો એટલે આપણને ખ્યાલ આવી જશે એટલે કે એની જવાબ અહીંયા આપણને મળશે કેટલું આવે છે ચાર પોઈન્ટ આઠ ભાગ્યા છપ્પન પોઈન્ટ બે ગુણ્યા સો એટલે મારા ખ્યાલ પ્રમાણે આપણને મળે છે આઠ પોઈન્ટ ચોપન સો એ પાસે બાજુમાં એટલે ટકાવારીમાં દર્શાવવાનું બરાબર ચલનાંક હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઊંચાઈ માટે શોધીએ તો એ સૂત્ર મૂકીએ નવ પોઈન્ટ ત્રણ છેદમાં બાસઠ પોઈન્ટ પાંચ ગુણ્યા સો ચાલો એનું સાદું રૂપ આપીએ ચૌદ પોઈન્ટ અઠ્યાસી ટકા આટલું આપણને મળ્યું હવે વિદ્યાર્થી મિત્રો આ ઊંચાઈ અને વજન આ બે જે સમૂહ બે માપ આપ્યા હતા એમાંથી કયા માપની અંદર વધારે પ્રસાર છે એવું આપણે કહેવાનું છે તો અહીંયા છેલ્લે સમજૂતી આપી થિયરીની અંદર બરાબર છે એના માપની અંદર કે જે સમૂહની અંદર ચલનાંક વધારે હોય તેમાં વધુ પ્રસાર રહેલ હશે તો આપણે જોઈએ કે વજન અને ઊંચાઈ આ બંનેમાંથી કયા માપની અંદર વધારે ચલનાંક જોવા મળે છે તો કે ઊંચાઈનો ચલનાંક આપણને વધુ જોવા મળે છે તો તેથી કહી શકીએ કે વજન કરતાં ઊંચાઈના માપની અંદર પ્રસાર વધુ રહેલ છે શેમાં રહેલ છે તો કે ઊંચાઈમાં વધારે પ્રસાર રહેલ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાયમાંથી દાખલાઓ ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચમાં દાખલા નંબર બે બરાબર કે અહીંયા બે કંપની આપેલી છે એ અને બી અને માહિતી આપેલી છે સરેરાશ પગાર સરેરાશ પગાર એટલે આપણો મધ્યક અને પ્રમાણિત વિચલન એટલે એસ આ બંને આપેલું છે આપણને અને કીધું છે કે કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે સ્થિરતા જોવા મળે છે પગારની અંદર તો આપણે અહીંયા કંપની એ અને કંપની બી માટે આપણે ગણતરી કરીએ ચલનાંકની કે પહેલાં જો એ કંપની એ માટે તો ચલનાંક બરાબર એસના છેદમાં એક્સ બાર ગુણ્યા સો હવે પ્રમાણિત વિચલન કેટલું છે તો કે ત્રીસ મધ્ય કેટલો આપ્યો છે છસો ગુણ્યા સો મીંડે મીંડું ઉડાડી દઈએ પાંચ એટલે પાંચ ટકા મળે છે આપણને અહીંયા એ રીતે કંપની બી માટે જોઈએ ચલનાંક બરાબર એસના છેદમાં એક્સ બાર ગુણ્યા સો અહીંયા પ્રમાણે વિચલન આપ્યું છે ચોર્યાસી છેદમાં બે હજાર એકસો ગુણ્યાસો મેંડું મીંડું ઉડી જશે એટલે એકવીસ ચોક્કું ચોર્યાસી એટલે ચાર ટકા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે બરાબર છે તો એના માટે આપણે નક્કી કરવાનું તો કે જે સમૂહની અંદર ચલનાંક ઓછો હોય તે સમૂહમાં સ્થિરતા વધુ જોવા મળે અહીંયા સમૂહની જગ્યાએ કંપની આપેલી છે એ અને બી તો જોવાનું કે બંને કંપનીમાંથી કઈ કંપનીનો ચલનાંક ઓછો મળ્યો છે તો કંપની બીનો ચલનાંક આપણને ઓછો મળ્યો છે તો તેથી કહી શકીએ કે કંપની બીમાં પગ બીના પગારમાં વધુ સ્થિરતા જોવા મળે છે તો અહીં લખી નાખો તેથી કંપની બીમા આપણો જવાબ ત્યાર પછી ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આમાં તમને કોઈ ખૂટતી વિગત શોધવાનું પૂછે જેમ કે અહીંયા ચાર માપ આપણને મળ્યા બરાબર છે કે સૂત્રની અંદર એક ચલનાંક બરાબર જે આપણે જવાબ મેળવીએ છીએ એક અહીંયા પદ આપ્યું છે પ્રમાણિત વિચલન એક એક્સબાર આપેલું છે અને અહીંયા સૂત્રના સો તો આ ચાર માપમાંથી કોઈ ત્રણ માપ આપેલા હોય અને એક માપ આપણે શોધવાનું હોય આવા પણ ખૂટતી વિગત શોધવાના દાખલા તમને પૂછે છે તો એક ઉદાહરણ આપણે એવું લઈએ ગણતરી કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચમાં દાખલા નંબર ત્રણ કે જેની અંદર બે શ્રેણી માટે ચલનાંક અનુક્રમે ત્રીસ ટકા અને પચીસ ટકા આપેલ છે જ્યારે તેના પ્રમાણિત વિચલન અનુક્રમે પંદર અને નવ આપેલા છે તો બંને શ્રેણી માટે મધ્યક્ષ શોધો આવું આપણને કીધું છે એટલે અહીંયા મેં વિવરણ આખું કરી આપ્યું છે કે શ્રેણી એ માટે ચલનાંક ત્રીસ ટકા હે પ્રમાણ વિચલન એસ બરાબર પંદર અને મધ્યક્ષ શોધવાનું છે અહીંયા શ્રેણી બી માટે ચલનાંક પચીસ ટકા પ્રમાણિત વિચલન નવ અને એક્સ બાર આપણે શોધવાનું છે તો શ્રેણી એ માટે આપણે અહીંયા લખીએ ચલનાંકનું સૂત્ર મૂકીએ એસના છેદમાં એક્સ બાર ગુણ્યા સો જેટલી વિગતો અહીંયા આપેલી છે શ્રેણીએ માટે એ બધા આપણે સૂત્રમાં મૂકીએ તો કે ચલનાંક કેટલો આપ્યો છે તો કે ત્રીસ ટકા એસ તો કે પંદર એક્સ બાર શોધવાનો છે ખબર નથી ગુણ્યા સો હવે તો કે અહીંયા સૂત્રની આ એક બાજુ થઈ ગઈ આ બીજી બાજુ થઈ ગઈ બરાબરની તો હવે આપણે આ શોધવો છે એક્સ બાર તો એને સામે કરતાં બનાવીએ તો એને સામેની બાજુ લઈ જઈ તો આ ત્રીસ જે છે એ આ બાજુ ભાગાકારમાં આવી જશે એટલે લખીએ તેથી એક્સ બાર બરાબર પંદર ગુણ્યા સો ભાગા ત્રીસ તેથી એક્સ બાર બરાબર અહીંથી મેન્ડેમેન્ટ ઉડી જશે પાંચ તેરી પંદર અને પાંચ દાણ પચાસ તો અહીંયા એક્સ બાર કેટલું મળ્યું આપણને તો કે પચાસ એ જ રીતે શ્રેણી બી માટે આપણે શોધીએ ચલનાંકનું સૂત્ર મૂકીએ એસના છેદમાં એક્સ બાર ગુણ્યાસો વિગતો મૂકીએ એમાં તો કે પચીસ એસ બરાબર એ પાસે નવ એક્સ બાર આપણને ખબર નથી ગુણ્યા સો ફરી વાર એ જ રીતે આપણે અહીંયા કરતા બન્યા બનાવીએ એક્સને એક્સ બારને એટલે એક્સ બારને સામે લઈ જઈએ એટલે એક્સ બાર બરાબર નવના છેદમાં પચીસ ગુણ્યા સો તો તેથી સાદુ રૂપ આપીએ તો કે પચીસ ચોક્કસો નવ ચોક છત્રીસ તો આપણને એનો એક્સ બાર કેટલો મળશે તો કે છત્રીસ મળશે તો કે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને શ્રેણી એ અને શ્રેણી બી માટે એક્સ બાર છે એ મળી ગયા આની જગ્યાએ તમને એક્સ બાર આપેલો હોય અને એ શોધવાનું કે બરાબર તો પણ આ જ રીતે આપણે જે શોધવાનું છે એને કરતાં બનાવીએ અને બાજુ બદલાવાને બરાબર ગુણાકાર હોય તો ભાગાકારમાં લઈ જવાનું ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લઈ જવાનું બરાબર છે એ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની મદદથી તમે સ્વાધ્યાયના દાખલાઓ છે એ સારી રીતે ગણી શકશો પ્રેક્ટિસ કરી શકશો હવે પછી આપણે નવા ટોપિક સાથે મળીએ ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ